नमस्कार दर्शक मित्रों, हूँ जमील पठान। आप जो रहा छो तीर समाचार। दर्शक मित्रों, रुपया 1.1 करोड़ ना सोनानी चोरी थई छे। जी हाँ, लगभग 2 किलो जेटला सोनानी चोरी करवामां आवी छे। अने आ चोरी क्या बीजे नहीं परंतु कस्टम विभागनी कचेरीमांथी करवामां आवी छे। शू छे समग्र मामलो, क्यांथी चोरी करवामां आवी छे અને તેને લઈને કોણે ફરિયાદ કરી છે, સમગ્ર મામલા વિશે વાત કરીશું। તો વર્ષ 1982 થી 1986 દરમિયાન ભુજ કસ્ટમ વિભાગ દ્વારા જુદી જુદી જગ્યાએ દરોડા પાડીને જે સોનું જપ્ત કરવામાં આવ્યું હતું અને એ સોનાને ભૂકંપ સમયે કચ્છ કસ્ટમ વિભાગે જામનગર કસ્ટમ વિભાગમાં જમા કરાવ્યું હતું, ત્યારે આ જે જમા કરાવેલ સોનાને પરત સોંપતી વખતે તેની અંદર 2.165 કિલો એટલે કે રૂપિયા 1.1 કરોડનું સોનું ચોરી થયું છે, ઓછું થયું છે, ગુમ થયું છે, જે કંઈ પણ થયું છે, પરંતુ પરત સોંપતી વખતે આટલા સોનાની ઘટ પડી છે। અને તેને લઈને જામનગર કસ્ટમ વિભાગ દ્વારા સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં સોનું ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે। કસ્ટમ વિભાગમાંથી પ્રથમ વખત આ ઘટના સામે આવી છે, ચોરીની ઘટના સામે આવી છે। આટલા વર્ષોની અંદર પ્રથમ વખત કસ્ટમ વિભાગમાંથી સોનું ચોરી થયા અંગેની જે ઘટના છે પ્રકાશમાં આવી છે। ત્યારે આ સોનું ક્યારે, કોણે અને કેવી રીતે ચોરી કર્યું છે તેને લઈને કસ્ટમ વિભાગની જે કચેરી છે જામનગરની તેમાં હડકંપ મચી જવા પામ્યો છે, દોડધામ મચી જવા પામી છે। છોટાઉદેપુર સહિત દેશ દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।